નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમ, છેલ્લે આપણે સ્વાધ્યાય 9.3 ના દાખલા જોયા, ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય 9.4, એમાં દાખલા નંબર 1 જોઈએ. તો આગળ આપણે જેમ યાદ રાખવાના મુદ્દાઓની અંદર શીખી ગયા હતા કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, અહીંયા એ જ કરવાનું છે કે દ્વિપદીનો ગુણાકાર કરો. તો આમાં આઈ આપણને આપેલું છે કે 2x+5 અને 4x-3. તો આપણે બંનેનો ગુણાકાર કરીએ તો 2x+5 4x-3, તો શું થશે? આ જે પહેલું પદ છે ઈ પદનો આ આખા પદ સાથે ગુણાકાર થશે, પ્લસ 5 અને આ આખા પદનો ગુણાકાર, એટલે કે 2x, એટલે કે આ 2x અને આખા પદનો ગુણાકાર, એટલે 2x+4x-3+5 અને આખા કૌંસનો પાછો ગુણાકાર, એટલે 5x-3. એટલે આપણે શું કરવાનું છે કે આ પદ છે એનો આખા પદ સાથે અને બીજું પદ છે એનો પણ આખા પદ સાથે શું કરવાનું છે? ગુણાકાર. અને પછી સાદુરૂપ આપવાનું. તો 2x×4x, 4 × 2 = 8, x^2 એટલે 8x^2 માઇનસ 3 × 2 = 6 અને x, અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે, એટલે 3 × 2 = 6 પણ માઇનસ 6 અને x, વત્તા 4×5 = 20x માઇનસ 5×3 = 15 એટલે માઇનસ 15, 1+1-, એટલે જવાબ શું આવશે? માઇનસ 15. સાદુરૂપ આપીએ, 8x^2 એમનેમ રહેશે, વત્તા અહીંયા બંનેના ચલ સરખા છે તો 1 − 1+, તો બંનેની બાદ બાકી 20 × 6 = 14, મોટા નિશાને પ્લસ 14x, આ x છે એ સાથે મૂકવાના, અને માઇનસ 15 જે છે એમને. હવે અહીંયા કઈ સાદુરૂપ થશે નહીં, કારણ કે અહીંયા x^2 છે અને અહીંયા x^1 છે, ચલ સરખા છે પણ ચલના ઘાતાંક સરખા નથી, તેથી આનો સરળ કે બાદબાકી થશે નહીં. તો આ છે એનો જવાબ. ત્યાર પછી ડબલ આઈ જોઈએ, y-8 અને 3y-4. તો y-8 × 3y-4, y નો આખા પદ સાથે અને 8 નો પણ આખા પદ સાથે ગુણાકાર, એટલે કે y³ × 3y-4 − 8 × 3y-4, y×3y = 3y² y^2, અહીંયા y^2 એટલે y², માઇનસ 4y − 8³ = 24, y − 8+8 = 32. સાદુરૂપ આપીએ, 3y² − 4y અને અહીંયા 24y, 2 - છે તો પ્લસ, પણ મોટા નિશાન એટલે −28y. તો જ્યારે સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે જે આપણો ચલ છે અહીંયા વાય, એના ઘાતનો સરવાળો થશે નહીં, ગુણાકાર હોય તો જ ઘાતનો સરવાળો થશે. તો અહીંયા એનો જવાબ આવશે −28y + 32. તો આ એનો થશે જવાબ. ત્યાર પછી ત્રીજો, 2.5L − 0.5M અને 2.5L + 0.5M એનો ગુણાકાર કરવાનો. તો આપણે ગુણાકારમાં લખી નાખીએ કે 2.5L − 0.5M અને 2.5L + 0.5M. તો આગળ જેમ સાદુરૂપ આપ્યું એવી જ રીતના કે 2.5L નો આખા પદ સાથે ગુણાકાર થશે અને 0.5M નો પણ આખા પદ સાથે ગુણાકાર થશે. તો કરીએ, 2.5L + 0.5L − 0.5M − 2.5L + 0.5M. તો અહીંયા 2.5L અને 2.5L આ બંનેનો ગુણાકાર આવશે 6.25L². અહીંયા L^1, અહીંયા L^1, અહીંયા ગુણાકારમાં છે એટલે L^2, અને 2.5 × 2.5 કરશો એટલે જવાબ મળશે 6.25. અને બીજી રીતે કરવું હોય તો કેવી રીતના કરી શકાય એ પણ આપણે જોઈ લઈએ. તો ધારો કે અહીંયા શું છે, 2.5 અને 2.5 નો આપણે ગુણાકાર કરવો છે, તો 2.5 × 2.5, તો 2.5 ને આપણે દશાંશમાંથી કાઢીએ તો શું લખાશે? 25/10 × 25/10 થશે. ગુણાકારમાં છે તો અંશ અંશનો ગુણાકાર છે છેદનો, 25 × 25 એટલે 625, ને 10 × 10 એટલે 100. તો આને પાછું દશાંશમાં લખીએ તો 6.25, કારણ કે નીચે 100 છે એટલે પાછળથી 2 અંક પછી પોઈન્ટ
આવશે એટલે કે 100 એટલે કે 6.25. તો આ રીતના તમે પોઈન્ટ વાળા દાખલા છે એને પહેલા અપૂર્ણાંકમાં ફેરવશો અને અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી અંશાંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર અને પાછું એને દશાંશમાં લખશો એટલે આપણો જવાબ મળશે. તો અહીંયા મેં એ જ કરેલું છે કે 2.5 × 2.5 એટલે 6.25 એલની એક ઘાત એટલે એલની બે ઘાત એટલે 6.25 એલનો વર્ગ વત્તા 2.5 અને 0.5 એમ 2.5 એલ અને 0.5 એમ 2.5 × 0.5 એટલે 1.25 એલ એમ માઇનસ 0.5 એમ અને 2.5 એલ અહીંયા જે છે એ જ થયું 2.5 એલ અને 0.5 એમ તો અહીંયા પણ 0.5 અને 2.5 છે તો એનો પણ જવાબ શું આવશે માઇનસ 1.25 એલ એમ પ્લસ માઇનસ માઇનસ 0.5 અને 0.5 એટલે 0.25 એમ ગુણ્યા એમ એટલે એમની બે ઘાત. તો અહીંયા જો બંને પદ કેવા છે સરખા 1.25 એલ એમ 1.25 એલ એમ એક પ્લસ એક માઇનસ તો કેન્સલ તો જવાબ શું મળશે 6.25 એલ નો વર્ગ માઇનસ 0.25 એમ નો વર્ગ જે પદ વધ્યું છે એ લખી નાખવાનું. ત્યાર પછી જોઈએ આઈવી એ પ્લસ 3b અને એક્સ પ્લસ 5 બધા સેમ જેવા દાખલા છે એટલે ઝડપથી કરીએ. તો એ પ્લસ 3b અને એક્સ પ્લસ 5 આ પદનો આખા પદ સાથે અને આ બીજા પદનો પણ આખા પદ સાથે ગુણાકાર એટલે કે એ કૌંસમાં એક્સ પ્લસ 5 વત્તા 3b કૌંસમાં એક્સ પ્લસ 5 એ ગુણ્યા એક્સ વત્તા 5 ગુણ્યા એ એટલે 5a વત્તા 3b એક્સ વત્તા 5 તરી 15 અને b. તો આમાં બીજું કઈ સાદુરૂપ થશે નહીં કારણ કે બધાના ચલ કેવા છે અલગ અલગ છે. તો આ છે આપણો જવાબ થશે. ત્યાર પછી વી 2pq વત્તા 3q નો વર્ગ અને 3pq માઇનસ 2q નો વર્ગ સાદુરૂપ આપીએ તો આ પહેલા પદનો આખા પદ સાથે અને બીજા પદનો પણ આખા પદ સાથે એટલે 2pq કૌંસમાં 3pq માઇનસ 2q નો વર્ગ વત્તા 3q નો વર્ગ અને કૌંસમાં 3p માઇનસ 2q નો વર્ગ સાદુરૂપ આપીએ તો 3 × 2 = 6 p ની એક ઘાત એટલે p ની 2 ઘાત q ની 1 ઘાત અને q ની 1 ઘાત એટલે q ની 2 ઘાત માઇનસ 2 × 2 એટલે 4 એક માઇનસ છે એટલે માઇનસ p અહીંયા q ની 2 ઘાત અહીંયા q ની 1 ઘાત એટલે q ની 3 ઘાત એટલે કે માઇનસ 4 pq ની 3 ઘાત વત્તા 3q નો વર્ગ અને 3pq 3 × 3 એટલે 9q નો 2 ઘાત અહીંયા q ની 1 ઘાત એટલે q ની 3 ઘાત અને પી એટલે કે pq ની 3 ઘાત માઇનસ 3 × 2 = 6 q ની 2 ઘાત અહીંયા q ની 2 ઘાત એટલે q ની 4 ઘાત સાદુરૂપ આપીએ તો અહીંયા જો બંનેના ચલ સરખા છે માઇનસ 4pq નો ઘન પ્લસ 9pq નો ઘન અહીંયા એક માઇનસ એક પ્લસ એટલે બાદબાકી 9 માંથી 4 જાય તો 5 અને pq નો ઘન ચલ છે એ એમનામ રહેશે એટલે કે 6p નો વર્ગ q નો વર્ગ વત્તા 2ની બાદબાકી થશે તો 5pq નો ઘન માઇનસ છેલ્લું પદ છે એ લખી નાખો 6q ની 4 ઘાત હવે કઈ સાદુરૂપ આગળ થશે નહીં તો આ છે આપણો જવાબ થશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ vi 3/4 a ની 2 ઘાત વત્તા 3b નો વર્ગ અને 4 કૌંસમાં a નો વર્ગ માઇનસ 2/3b નો વર્ગ તો પહેલા આપણે આનું 4 × 6 = 12 એનો આની સાથે ગુણાકાર કરશું એટલે બે પદ થઈ જશે પછી બે પદનો ગુણાકાર. તો પહેલા લખીએ 3/4 a ની 2 ઘાત વત્તા 3b ની 2 ઘાત આ પદ એમનામ ગુણ્યા આનો આપણે આની સાથે ગુણાકાર કરી નાખીએ 4a નો વર્ગ માઇનસ અહીંયા 4 × 2 = 8/3 એમનામ અને b નો વર્ગ હવે પહેલા પદનો આખા પદ સાથે અને બીજા પદનો પણ આખા પદ સાથે ગુણાકાર એટલે કે 3/4 a ની 2 ઘાત કૌંસમાં 4a નો વર્ગ માઇનસ 8/3 b નો વર્ગ વત્તા 3b નો વર્ગ અને આ પદ એમનામ એટલે કે 4a નો વર્ગ માઇનસ 8/3 b નો વર્ગ હવે સાદુરૂપ આપીએ તો 3/4 a ની 2 ઘાત અને 4a નો વર્ગ તો a નો વર્ગ એટલે a ની 4 ઘાત અહીંયા 4 છેદમાં છે તો આ 4 સાથે 4 શું થશે ઉડી જશે તો શું હશે 3 એટલે કે 3a ની 4 ઘાત માઇનસ એવી જ રીતના અહીંયા 3/4 a નો વર્ગ b નો વર્ગ તો a નો વર્ગ b નો વર્ગ તો રહેશે અહીંયા 3 શું થશે ઉડી જશે અને 4 × 2 = 8 થશે એટલે શું વધશે 2 એટલે કે 2a નો વર્ગ b નો વર્ગ વત્તા 3 × 4 = 12 a નો વર્ગ b નો વર્ગ માઇનસ 3 ઉડી જશે તો b ની 2 ઘાત અને અહીંયા b ની 2 ઘાત એટલે 8 તો છે 3 ઉડી ગયા એટલે 8 b ની 2 ઘાત અને b ની 2 ઘાત એટલે b ની
चार घात। अहीं चल सरखा छे तो अहीं सरवाळो के बाद बाकी थशे एक प्लस एक माइनस एटले बाद बाकी थशे तो बार माथी बे जाय तो दस अने ए नो वर्ग बी नो वर्ग एटले आपणे लखशुं त्रण ए नी चार घात वत्ता मोटा निशान एटले मोटा बार छे एटले प्लस दस ए नो वर्ग बी नो वर्ग अने छेलो पद माइनस आठ बी नी चार घात। त्यार पछी जोईए दाखला नंबर बे गुणाकार शोधो। अहीं जेम आपणे दाखला नंबर एक जोयो एवी रीतना दाखला नंबर बे छे तो आई पांच माइनस टू एक्स अने त्रण वत्ता एक्स तो पांच माइनस टू एक्स गुणिया त्रण वत्ता एक्स तो अहीं पण सेम आगळ कर्युं एम ज के आ पद नो आखा पद साथे अने बीजा पद नो पण आखा पद साथे गुणाकार थशे तो पांच काउंस में त्रण वत्ता एक्स अने माइनस टू एक्स त्रण वत्ता एक्स पांच तरी पंदर वत्ता पांच गुणिया एक्स एटले पांच एक्स माइनस बे एक्स गुणिया त्रण एटले माइनस त्रण दू छ एक्स माइनस माइनस प्लस माइनस बे एक्स अने एक्स एटले बे एक्स नी एक घात एक्स नी एक घात एक्स नी बे घात। अहींया जो आपणे आनी साथे गुणाकार करीए छीए एटले घातनो सरवाळो थशे પણ સરવાળો કે બાદ બાકીમાં ઘાતનો સરવાળો થશે નહીં તો પંદર એમના અહીંયા પાંચ એક્સ માઇનસ છ એક્સ તો માઇનસ એક્સ પાંચ એક્સ માંથી છ એક્સ બાદ કરીએ તો શું આવશે માઇનસ એક્સ અને માઇનસ બે એક્સ નો વર્ગ જે છે એમના તો આ જોયો આપણે દાખલા નંબર આઈ ત્યાર પછી જોઈએ ડબલ આઈ એક્સ વત્તા સાત વાય અને સાત એક્સ માઇનસ વાય તો પહેલા પદનો આખા પદ સાથે અને બીજા પદનો પણ આખા પદ સાથે એટલે કે એક્સ કાઉન્સમાં સાત એક્સ માઇનસ વાય વત્તા સાત વાય કાઉન્સમાં સાત એક્સ માઇનસ વાય તો સાત એક્સ ગુણ્યા એક્સ એટલે સાત એક્સ ની બે ઘાત માઇનસ એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય વત્તા સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ એક્સ વાય માઇનસ સાત વાય ગુણ્યા વાય એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ સાત વાય ની એક ઘાત અહીંયા વાય ની એક ઘાત એટલે વાય ની બે ઘાત સાત એક્સ નો વર્ગ એમના અહીંયા જો એક્સ વાય અહીંયા એક્સ વાય માઇનસ એક્સ વાય પ્લસ ઓગણપચાસ એક્સ વાય એક માઇનસ અને એક પ્લસ એટલે બાદ બાકી થશે ઓગણપચાસ માંથી એક એક્સ વાય બાદ કરીએ તો પ્લસ અડતાલીસ એક્સ વાય અને માઇનસ સાત વાય નો વર્ગ ત્યાર પછી ત્રીજો જોઈએ એ નો વર્ગ વત્તા બી અને એ વત્તા બી નો વર્ગ તો એ નો વર્ગ આખા કૌંસ સાથે આનો ગુણાકાર થશે એટલે એ નો વર્ગ કૌંસમાં એ પ્લસ બી નો વર્ગ વત્તા બી કૌંસમાં એ પ્લસ બી નો વર્ગ સાદરૂપ આપીએ એ નો વર્ગ ગુણ્યા એ એટલે એ ની ત્રણ ઘાત વત્તા એ નો વર્ગ ગુણ્યા બી નો વર્ગ એટલે એ નો વર્ગ બી નો વર્ગ કારણ કે ચલ બી ના અલગ છે એટલે એમનો જ ગુણાકાર થશે પ્લસ એ બી પ્લસ બી ની એક ઘાત અને બી ની બે ઘાત એટલે બી ની ત્રણ ઘાત આમાં ચલ ક્યાંય સરખા નથી ચલ સરખા હોય અને ચલના ઘાતાંક પણ સરખા હોય તો જ સરળ કે બાદ બાકી થાય આવું અહીંયા એવું કંઈ છે નહીં તો આ છે આપણો જવાબ થશે ત્યાર પછીનો દાખલો જોઈએ આવી પી નો વર્ગ માઇનસ ક્યુ નો વર્ગ ટુ પી પ્લસ ક્યુ તો પી નો વર્ગ સાથે આ પદનો ગુણાકાર અને માઇનસ ક્યુ નો વર્ગ સાથે આ પદનો ગુણાકાર સાદરૂપ આપીએ તો અહીંયા પી ની બે ઘાત અહીંયા પી ની એક ઘાત એટલે પી ની ત્રણ ઘાત અને બે છે એટલે બે આગળ એમના રહેશે એટલે કે બે પી ની ત્રણ ઘાત વત્તા પી નો વર્ગ ક્યુ એટલે પી નો વર્ગ ક્યુ એમ નામ રહેશે માઇનસ ટુ પી ક્યુ નો વર્ગ એટલે માઇનસ ટુ પી ક્યુ નો વર્ગ માઇનસ અહીંયા માઇનસ અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ ક્યુ ની બે ઘાત ક્યુ ની એક ઘાત ક્યુ ની ત્રણ ઘાત પણ કેવું આવશે માઇનસ તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.4 ની અંદર દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોયો હવે પછીના જે દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.